તે તો કહ્યું તો તને ડાન્સ નથી આવડતો, તો પછી આટલો સરસ ડાન્સ કઈ રીતે કર્યો? શું કહ્યું? આ તો ચમત્કાર થયો ને. ડાન્સ અને હું. રિલેક્સ. હા રિલેક્સ. અવાહી આવી. જા, પેલા દિવ્ય કલશની રક્ષા કરવા વાળાને અહીંયા નહીં. જા. આશુ, જેમની આંખો નથી હોતી તેઓ જોવા માટે બેચેન હોય છે, અને તું મારી આંખો પર પાટો બાંધીને શો દેખાડવા માંગે છે? હા, હું તને એક સુંદર જગ્યા જોવા લઈ આવ્યો છું, અને પાક્કો વિશ્વાસ છે તને અહીંયાથી જવાનું મન નહીં થાય. ધેટ્સ માય સ્ટાઇલ. ઓહો, સ્વર્ગ છે શું? હા, નહીં, સ્વર્ગથી પણ સુંદર છે આ જગ્યા. માય ગોડ. કેવી લાગી જગ્યા? બહુ જ સરસ છે. આ જગ્યા તે બનાવી છે? નહીં, પણ હું અહીંયા જ મોટો થયો છું. હું નાનપણમાં અહીંયા આવતો હતો, મને અહીંયાની હવામાં પણ ધૂન સંભળાતી હતી, અને એમ લાગતું હતું કે ધૂનથી નટરાજ પણ ખુશીથી નૃત્ય કરવા લાગશે. અને આ જ કારણ છે કે મારી નસે નસમાં સંગીત શીખવાની ભાવના જાગી ઉઠી, અને જોત જોતમાં મારું મ્યુઝિક ટ્રુપ બની ગયું. એટલે જ તો હું દોડીને આવી ગઈ તારી પાસે. અહીંયા જે ધૂન સાંભળીને મને ઇન્સ્પિરેશન મળી છે ને, એ જ ધૂન પર હું એક સુંદર મજાનું ગીત ગાઈને નટરાજને પ્રસન્ન કરવા માંગુ છું. તું હસે છે કેમ? હું આ કળિયુગમાં પથ્થરને જીવંત કરવા માંગુ છું એ વિચારીને હસે છે ને? ના, જો તારા સંગીતમાં શક્તિ છે, તારી સાધનામાં લગન છે, તને તારી કળા પર ગર્વ છે, તો પથ્થર જ નહીં, નટરાજ સ્વયં ગાઈને નૃત્ય કરશે, નૃત્ય કરશે, નૃત્ય કરશે, નૃત્ય કરશે. મને ધૂન ફરી સંભળાઈ રહી છે, તારા કારણે મને ધૂન સંભળાઈ રહી છે. યસ, મારી એ ધૂન તું જ છે, તું જ છે, તું જ છે ધૂન.